તો વાત કરીએ તો જેતપુરની, જેતપુરના પડેલા ગામના વિદ્યાર્થીઓ આજે શાળાએ જવાને બદલે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સવારમાં આજે પેટલાના વિદ્યાર્થીઓ જેતપુર શાળાએ જવા માટે એસટી બસમાં ચડ્યા હતા ત્યારે બસમાં બેસવા બાબતે મહિલા કંડક્ટરે વિદ્યાર્થી સાથે પોલાચાલી કરી હતી અને મહિલા કંડક્ટર ઉગ્ર બનાવ બનીને એક વિદ્યાર્થીને થપ્પડ મારી લીધી હતી, જેના પગલે પેડલાના અપડાઉન કરતા તમામ વિદ્યાર્થીઓ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પેડલા ગામના તમામ વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે એસટી બસને હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગામની અંદર એસટી બસ આવતી નથી ને જે આવે છે તે એસટી બસમાં ઘણી વખત ચડવા પણ દેવામાં આવતા નથી અને તેમાં કંડક્ટર હેરાન કરતા હોય છે. આજે તો હદ વટાવી હતી. મહિલા કંડક્ટરે એક છોકરીને થપ્પડ મારી લેતા સમગ્ર મામલો બીચક્યો હતો અને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જેતપુર એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર મામલે ડાંગપીછોડ કરવા જેવું નિવેદન આપેલ હતું અને વિદ્યાર્થીની ફરિયાદનો નિકાલ કરવાની જણાવેલ હતું. સુરેશ બાલ્યા, ZS TV, જેતપુર. અમારા ગામમાંથી બધી એસટીઓ બાયપાસથી જ વહી જાય છે. એક બે આવે એ નાની બસ હોય એટલે ભરેલી આવે એટલે એમાં હમાય ને બધે મોડું થાય કોલેજે જવાનું. 7:45 બેઠા હોય 9 વાગે ક્યારેક કોલેજે પહોંચે. અને ઓમ કે બેટી બચાવો ને આમ ભણવામાં ક્યાંય બસ પહોંચી ન શકીએ અમે. આજે બસમાં પ્રેમગઢની બસ હતી અને બધા ચડી ગયા હતા બસમાં અંદર અને પછી બધા ચડી ગયા. આખી બસ રાઈડ નાખી તો એક છોકરી જે કંડક્ટરની સામે હતી ને એને જ મારી. પછી આ છોકરી એને બચાવવા માટે મારી. શું થયું? તમે સ્કૂલે આવવા માટે નીકળ્યા બરોબર છે તો એસટી બસમાં શું ઘટના શું બની આજે? કેટલી વખત અરજી કરવામાં આવી હતી જેતપુર પહેલાંની પણ તોય બસ મુકાતી નથી અને વિદ્યાર્થીને રોજ આમ હેરાન થવું પડે છે. 7 વાગ્યાથી 9 વાગ્યા લગી ક્યારેક બેસવું પડે તોય બસ આવતી નથી ને આજે કંડક્ટરે હાથ ઉપાડી લીધો તો શું કહ્યું? પાછળ જગ્યા હતી અને એ હટાવતા નહોતા પાછળ અને એને ખીચ ચડી એટલે એને થપ્પડ મારી લીધી હતી. અમે હટાવતા હતા કે તમે પાછળ હટો જગ્યા છે તો એ તો અમને મારી લીધી. ચડી ગયા હતા બધા, દરવાજો પેક થઈ ગયો હતો તોય છતાંય એને પાછળ નહોતા હટાવવા જગ્યા હતી તોય છતાંય એને થપ્પડ મારી લીધી હતી. રોજ અહીંયા કેવી પરિસ્થિતિ શું હોય? રોજ શું પરિસ્થિતિ થાય? રોજ આ જ પરિસ્થિતિ થાય છે. રોજ કંડક્ટર આરે બાંધવાનું જ થાય છે કેમ કે એને પાછળ જગ્યા હોય ને એક એક ને ઉભા રહીએ તો એ હટાવે નહીં. હા બરોબર, મોસ્ટ ઓફ બરોબર હોય જાય છે અને એક આવે ને એ ફૂલ આવે છે અને એમાં જગ્યા હોય છતાંય આવું થાય છે. જો આજે આવું થયું તો એને થપ્પડ મારી લીધી એક. અને કંડક્ટરની જવાબદારી છે હટાડવાની તો અમને લોકો આલ રૂપા આલ રૂપા. સાહેબ, આજે પેટલા ગામમાં એક ઘટના બની, એક વિદ્યાર્થીને કંડક્ટરે માર્યું અને ફરિયાદ છે કે ભાઈ ગામમાં કોઈ બસો આવતી જ નથી ને ઊભી નથી રાખવામાં આવતી, જેને હિસાબે વિદ્યાર્થીઓને તકલીફ પડે. શું કહેશો આજ તમે? ના ના, એવું છે નહીં, અમુક ગાડીઓ નહીં જતી અને અંદર અમે કરાવી દઈશું. અને માથાગઢમાં એવું છે કે બહુ ટ્રાફિક જામ હોય ને ભાઈ અંદર ઘર્ષણમાં હિસાબે આડે સમજણ ફેરતી ને થોડીક બબલ થઈ હોય, બાકી એવું કાંઈ છે નહીં. બરાબર, એટલું સમાધાન થઈ ગયું હે. અને બીજા નંબરમાં કે જે કંઈ ગાડી પેડલા નથી આવતી એને અમે ગામમાં કરાવી દઈશું બધી. અમુક ગાડીમાં સ્ટોપ ના હોય એને સ્ટોપ નખાવી દેશો એટલે એ ઉભી રહેશે. પરસોત્તમ માં ATI જેતપુર.